नमस्कार मित्रों, आज आप व्हाट्सअप मदद की पीडीएफ फाइल, डॉक्यूमेंट फाइल, एक्सेल शीट, जीप फाइल, मोबाइल एप्स, रेयर फाइल ने केव रीते शेर करवी एक वीडियो द्वारा समझिए। सौ प्रथम मोबाइल न प्ले स्टोर खोलीशू। प्ले स्टोर अंदर व्हाट्सअप पेकड लखी और सर्च करशू। सर्च करता अपने जे पहला नंबर एप्स मिले, जो फ्री एप्स हो व्हाट्सअप पेकड टू एड्स, एना उपर क्लिक करशू। स्टोर ना उपर क्लिक करता ए एप्स डाउनलोड थशे। डाउनलोड थई गया पछी ए एप ने इंस्टॉल करी तमारा मोबाइल नी स्क्रीन उपर व्हाट्सअप पेकड आवो आइकॉन बतावशे। एना उपर क्लिक करता तमारा मोबाइल ना अंदर जे जे फाइल हशे ए तमने बतावशे। दाखला के सीसी पीडीएफ फाइल होय, डॉक्यूमेंट फाइल होय। હવે અહીંયા આગળ આપણે દાખલા કે ઉદાહરણ તરીકે સીસીસી ડોક્યુમેન્ટ ફાઇલને સેન્ડ કરવાની છે, તો એના ઉપર ક્લિક કરશું તો એક બોક્સ ખુલશે। એ બોક્સની થોડીક સેકન્ડો બાદ તરત જ વોટ્સઅપ ખુલી જશે। હવે વોટ્સઅપની અંદર જેને આપણે ફાઇલ સેન્ડ કરવાની હોય એને સિલેક્ટ કરીશું। દાખલા કે અહીંયા આગળ જયેશ નામની વ્યક્તિને મારે ફાઇલ મોકલવાની છે, તો એ સિલેક્ટ કરશું, એના ઉપર ક્લિક કરશું। એના ઉપર ક્લિક કરતા શેર વિથ જયેશ આવો એક બોક્સ આવશે, એના ઉપર આપણે ઓકે કરીશું। ઓકે કરતા એ જયેશ નામની વ્યક્તિને જે આપણે ડોક્યુમેન્ટ ફાઇલ મોકલી છે એ ઓડિયો સ્વરૂપે સેન્ડ થશે। થોડી જ સેકન્ડોની અંદર એ ઓડિયો ફાઇલ સ્વરૂપે સેન્ડ થઈ જશે, સેન્ડ થઈ ગઈ છે। હવે અહીંયા આગળ ફાઇલ જે વ્યક્તિને આપણે મોકલી છે એના મોબાઈલના અંદર આવા પ્રકારનો એક મેસેજ આવશે, ડાઉનલોડ ઓડિયો ફાઇલ। એના ઉપર ક્લિક કરતા એ ઓડિયો ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ થશે। અહીંયા આગળ કમ્પ્લીટ ડાઉનલોડ થશે એટલે અહીંયા આગળ કમ્પ્લીટ ડાઉનલોડ થઈ ગયું છે। એના ઉપરના ભાગની અંદર એક મેસેજ જોવા મળશે, રિસીવ્ડ ફાઇલ સીસીસી ડોક્યુમેન્ટ। હવે અહીંયા આગળ ઉપરના ભાગની અંદર આપણે ક્લિક કરશું તો ન્યૂ ફાઇલ રિસીવ્ડ આવા પ્રકારનો આપણને એક મેસેજ દેખાશે। એ મેસેજના ઉપર ક્લિક કરતા જે જે નવી ફાઇલ આપણને રિસીવ થઈ છે વોટ્સઅપ પેકડ દ્વારા એનું લિસ્ટ અહીં બતાવશે। દાખલા કે અહીંયા આગળ સીસીસી ડોક્યુમેન્ટની ફાઇલ મળી છે, એના ઉપર ક્લિક કરતા એક આવા જ પ્રકારનું એક નવું બોક્સ ખુલશે જેની અંદર લખેલું છે એક્સટેન્ડ એન્ડ રન। એના ઉપર આ એક્સટેન્ડ એન્ડ રન ઉપર ક્લિક કરીશું। ક્લિક કરતા એ ફાઇલ જે ફાઇલ હશે એ તમારા મોબાઈલની અંદર ખુલી જશે। મિત્રો, આ રીતે તમે ફાઇલ સેન્ડ કરી શકશો। પણ મિત્રો, આ રીતે ફાઇલ સેન્ડ કરવાની એક શરત છે કે જેને તમે આ રીતે સેન્ડ કરવા માગતા હો એ સામેવાળી વ્યક્તિના અંદર એના મોબાઈલના અંદર વોટ્સઅપ પેકડ નામનો એપ્લિકેશન હોવો જરૂરી છે। મિત્રો, આના સિવાયનું ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ edusafar.com ઉપર તમને મળી રહેશે। આવજો મિત્રો।